હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે મમ્મી તમને ચીકુને કઈ રીતે સ્ટોર કરવા, કઈ રીતે તેની સુકવણી કરવી તે શીખવાડશે. તો અહીંયા મમ્મીએ 500 ગ્રામ જેટલા પાકા ચીકુ લીધા છે. તો ચીકુમાંથી આપણે છાલ કાઢી લેવાની છે. અને ચીકુના બે ફાડા કરીને તેની આપણે આ રીતની ચીરો કરવાની છે. અને તેમાંથી જે આપણે ચીકુના બિયા નીકળે તેને અલગ કરતા જવાના છે. તો બધા જ ચીકુની આપણે આ રીતની ચીરો બનાવી લેવાની છે. ચીકુને ફ્રીજમાં સ્ટોર કરવા માટે આ રીતના એરટાઈટ ડબ્બામાં ભરી લેવાના. અને ડબ્બાને આપણે ફ્રીઝરમાં મૂકી દેવાનો અને તે એક વર્ષ સુધી સારું રહે છે. ચીકુમાંથી તમારે જ્યારે પણ જ્યુસ બનાવવું હોય ત્યારે બનાવી શકો છો. અને બીજી વસ્તુમાં હો તમે ચીકુનો યુઝ કરી શકો છો. તો હવે આપણે ચીકુની સુકવણી કરશું. તો મમ્મીએ બીજા 500 ગ્રામ જેટલા ચીકુ લઈ તેની છાલ કાઢીને પહેલાંની જેમ જ સ્લાઈસ કરી લીધી છે. અને તેને ટેરેસ પર પ્લાસ્ટિકનો આ રીતનો કાગળ લઈ એક એક કરીને આ રીતે સૂકવી દેવાનું છે. અને ચીકુને સુકાતા 4-5 દિવસ જેટલો સમય લાગશે. તો ચીકુ ગળ્યા હોય ને એટલે તેના પર કીડી કે મકોડા ન ચડે તેનું ધ્યાન રાખવું. અને તડકો વહી જાય એટલે રાતે તેને રૂમમાં લઈ લેવું અને સવારે ફરીથી સૂકવી દેવું. અને 4-5 દિવસ થઈ જશે એટલે ચીકુની ચીરો આ રીતની સરસ સુકાઈ જશે. અને પછી તમે તેને એરટાઈટ ડબ્બામાં અથવા તો ઝીપલોક બેગમાં પણ રાખી શકો છો. અને તમારે તેનો પાવડર કરવો હોય તો તેને મિક્સરમાં ક્રશ કરી લેવું. અને આ સુકવણીમાંથી તમે આંબલીની ચટણી પણ બનાવી શકો છો અને અથાણું પણ બનાવી શકો છો. અને આ સુકવણી કરેલા ચીકુને પણ તમારે ફ્રીજમાં જ રાખવા. અને જો તમને આ ચીકુ સ્ટોર કરવાનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.